નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2માં ગણિત વિષય ભણીશું. તો ગણિત વિષયમાં બાળકો આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 9 ભણતા હતા. પેજ નંબર 19 ઉપર આપણે પહોંચ્યા છીએ. તો હવે ત્યાંથી આગળ ભણવાની શરૂઆત કરીએ. તો જો બાળકો, આપણે પેજ નંબર 19 ઉપર પહોંચ્યા છીએ, પણ પેજ નંબર 18 ઉપર આપણે આના આગળના લેક્ચરમાં ભણી ગયા કે વિક્રમ સંવત એટલે ગુજરાતી મહિના, ગુજરાતી વર્ષ અને ઈસવીસન એટલે અંગ્રેજી વર્ષ. કયું કહેવાય? અંગ્રેજી વર્ષ. અંગ્રેજી વર્ષમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મહિના આવે, અને વિક્રમ સંવત એટલે કે ગુજરાતી વર્ષ તેમાં કારતકથી આસો સુધીના મહિનાઓ આવે. તો અહીંયા આપણે વિક્રમ સંવત પ્રમાણે મહિનાઓના નામ પૂરા કર્યા હતા. હવે આપણે બાજુના પેજ ઉપર પૂરીએ. તો જો બાળકો, બાજુના પેજ ઉપર કીધું છે કે ઈસવીસન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો જાન્યુઆરી. શું કીધું છે? ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિનાઓના નામ, અંગ્રેજી વર્ષ. અંગ્રેજી વર્ષમાં પહેલો મહિનો કયો આવે? તો કે જાન્યુઆરી. બીજો મહિનો ફેબ્રુઆરી. ત્રીજો મહિનો માર્ચ. ચોથો મહિનો કયો આવશે બાળકો? તો અહીંયા આપણે ખાલી મહિનાનું નામ જ લખીશું, એપ્રિલ. પાંચમો મે. ત્યાર પછી છઠ્ઠો મહિનો છે જૂન. સાતમો મહિનો આવશે જુલાઈ. આઠમો મહિનો ઓગસ્ટ. ત્યાર પછી નવમો મહિનો સપ્ટેમ્બર. દસમો ઓક્ટોબર. ત્યાર પછી અગિયારમો. તો અગિયારમો મહિનો આવશે નવેમ્બર. ને અહીંયા લખ્યું છે બારમો મહિનો ડિસેમ્બર છે. તો જુઓ બાળકો, આપણે ઈસવીસન પ્રમાણે અંગ્રેજી મહિનાઓના નામ લખ્યા જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના. અહીંયા અમુક મહિનાના નામ લખેલા આપ્યા હતા, અને જે ખાલી જગ્યા છે તેમાં આપણે ક્રમ પ્રમાણે મહિનાઓના નામ લખ્યા. ત્યાર પછી કીધું છે સમજો. શું સૂચના આપી છે? સમજો. અહીંયા લખ્યું છે માસ, અહીંયા લખ્યું છે ઋતુઓ, અને અહીંયા લખ્યું છે અસર શું થાય. તો માસ કયા મહિનામાં કઈ ઋતુઓ આવે છે અને તે ઋતુમાં શું અસર થાય છે તે આપણને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જુઓ, માસ, માસમાં લખ્યું છે કારતક, માક્ષર, પોષ, મહા. ગુજરાતી મહિનાઓમાં પહેલો મહિનો કારતક, બીજો માક્ષર, ત્રીજો પોષ અને ચોથો છે મહા. એટલે કારતકથી મહા 1-4 મહિના સુધી કઈ ઋતુ હોય? તો કે શિયાળાની ઋતુ. અને શિયાળાની ઋતુમાં શું થાય? તો કે ઠંડી પડે. ત્યાર પછી મહા પછી આવે ફાગણ, પાંચમો. પાંચમો ફાગણ, છઠ્ઠો ચૈત્ર, સાતમો વૈશાખ અને આઠમો જેઠ. તો ફાગણથી જેઠ એટલે કે 5-8 મહિના, ક્રમ પ્રમાણે 5-8 મહિના. એટલે આ 4 મહિનામાં કઈ ઋતુ હોય? તો કે ઉનાળો. અને ઉનાળાની ઋતુમાં શું થાય? તો કે ગરમી પડે. શું થાય? ઉનાળાની ઋતુમાં ગરમી પડે. ત્યાર પછી કીધું છે અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. શું કીધું છે? 9, 10, 11 અને 12. અષાઢ છે તે 9મો મહિનો, શ્રાવણ 10મો, ભાદરવો 11મો અને આસો છે તે 12મો. તો અષાઢથી આસો મહિના સુધી એટલે કે આ 4 મહિના કઈ ઋતુ આવે? તો કે ચોમાસુ. તો ચોમાસામાં શું થાય બાળકો? તો કે વરસાદ પડે. તો કારતક, માક્ષર, પોષ, મહા આ 4 મહિનો શિયાળા હોય. ત્યાર પછી ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ આ 4 મહિના ઉનાળાની ઋતુ હોય. તેના પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિના ચોમાસાની ઋતુ હોય છે. ત્યાર પછી અહીંયા લખ્યું છે પ્રશ્ન નંબર 6. જો બાળકો, આ કોષ્ટક આપ્યું છે તેના પરથી તમને પ્રશ્ન જવાબ પણ પૂછી શકે કે શિયાળામાં શું થાય અને કયા કયા મહિનામાં શિયાળો આવે છે એટલે કે શિયાળાની ઋતુ હોય છે તેવા પ્રશ્નો પણ પૂછી શકે. તેની ઉપરથી ઉનાળો અને ચોમાસું તેના પ્રશ્નો પણ પૂછાય. ત્યાર પછી અહીંયા લખ્યું છે પ્રશ્ન નંબર 6. વિક્રમ સંવત એટલે કે ગુજરાતી વર્ષ પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો. શું લખવાનું છે?
મહિનાઓના નામ ક્રમમાં લખવાના છે બાળકો. કયા મહિનાઓના નામ? તો કે ગુજરાતી મહિનાઓ, વિક્રમ સંવત. પહેલો મહિનો કારતક, ત્યાર પછી બીજો. જુઓ બાળકો, અહીંયા બે નંબર અહીંયા નીચે નથી આપ્યો પણ બાજુમાં આપ્યો છે, તે ખાસ ધ્યાન રાખવું. બીજો મહિનો અહીંયા લખવાનો છે. બીજો મહિનો આવશે માગસર, ત્યાર પછી ત્રણ નંબર અહીંયા આપ્યો છે તો કારતક માગસર, પછી આવશે પોષ, તેના પછી ચાર નંબર અહીંયા એટલે મહા, પાંચમો ફાગણ, છઠ્ઠો ચૈત્ર, સાતમો વૈશાખ, આઠમો મહિનો છે જેઠ, નવમો મહિનો આવશે અષાઢ, દસમો આવશે શ્રાવણ, અગિયારમો ભાદરવો અને બારમો મહિનો છે આસો. તો જુઓ બાળકો, આવી રીતે તમારે ક્રમમાં તમારે મહિનાઓના નામ લખવાના છે. ત્યાર પછી કીધું છે પ્રશ્ન નંબર સાત, ઈસવીસન એટલે કે અંગ્રેજી વર્ષ. ઈસવીસન એટલે કયું વર્ષ થાય? તો કે અંગ્રેજી વર્ષ પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો. જુઓ બાળકો, આવી સૂચના તમને એક્ઝામમાં પણ આપી હોય કે ઈસવીસન વચ્ચે આ અંગ્રેજી વર્ષ લખ્યું તે ન લખ્યું હોય, ઈસવીસન પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો, તો તમારે કયા મહિનાના નામ લખવાના? તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી તે, અને વિક્રમ સંવત કીધું હોય ત્યારે ગુજરાતી મહિનાના નામ કારતક માગસર પોષ મહા તે મહિનાઓના નામ લખવાના રહેશે. તો હવે આપણે અહીંયા લખીશું ઈસવીસન પ્રમાણે મહિનાઓના નામ. તો પહેલો મહિનો કયો આવશે ઈસવીસન પ્રમાણે બાળકો? તો કે જાન્યુઆરી. તો અહીંયા લખીશું આપણે જાન્યુઆરી, તેના પછી ફેબ્રુઆરી. જો બાળકો, એક અહીંયા આપ્યો છે, બે બીજો ક્રમ અહીંયા આપ્યો છે, ત્યાર પછી ત્રીજો ક્રમ અહીંયા છે, તો તેવી જ રીતે બાળકો ક્રમ બરાબર જોઈને મહિનાઓના નામ લખવા. જાન્યુઆરી ફેબ્રુઆરી, પછી આવશે માર્ચ, ચોથો મહિનો એપ્રિલ, પાંચમો મે, છઠ્ઠો જૂન, સાતમો જુલાઈ, આઠમો ઓગસ્ટ, નવમો આવશે સપ્ટેમ્બર, દસમો ઓક્ટોબર, અગિયારમો નવેમ્બર અને બારમો આવશે ડિસેમ્બર. જુઓ બાળકો, આવી રીતે તમારે ઈસવીસન પ્રમાણે મહિનાઓના નામ લખવાના. ત્યાર પછી અહીંયા કીધું છે પ્રશ્ન નંબર આઠ, હવે તે વાંચીએ આપણે તેની સૂચના. તો તેમાં લખ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. શું કીધું છે? નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યા છે તેના જવાબ લખવાના છે. જુઓ લખ્યું છે અહીંયા પહેલો પ્રશ્ન, એક વર્ષના કેટલા મહિના? તો એક વર્ષના કેટલા મહિના હોય બાળકો? વિક્રમ સંવત પ્રમાણે પણ એકથી બાર મહિના હોય અને ઈસવીસન પ્રમાણે પણ એકથી બાર મહિના હોય છે. તો એક વર્ષના કેટલા મહિના થાય બાળકો? તો કે બાર મહિના. કેટલા થાય? તો કે બાર. બાર મહિના પૂરા થાય એટલે એક વર્ષ પૂરું થયું કહેવાય. કારતકથી આસો સુધીના બાર મહિના પૂરા થાય એટલે એક ગુજરાતી વર્ષ પૂરું થાય, અને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના બાર મહિના પૂરા થાય એટલે એક અંગ્રેજી વર્ષ પૂરું થયું કહેવાય. તો જુઓ અહીંયા લખ્યું છે એક વર્ષના કેટલા મહિના, તો અહીંયા આવશે બાર. કેટલા મહિના છે બાળકો એક વર્ષના? તો કે બાર મહિના. ત્યાર પછી કીધું છે વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો? તો જુઓ બાળકો, તમારે શું કરવાનું, આવી જ રીતે તમને જો એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યા હોય ત્યારે એક રફ પેજમાં તમારે ક્રમ પ્રમાણે મહિનાઓના નામ લખી લેવાના. તો વિક્રમ સંવત એટલે કયા મહિના? તો કે વિક્રમ સંવત એટલે ગુજરાતી વર્ષ.
કયું કહેવાય? વિક્રમ સંવત એટલે ગુજરાતી વર્ષ. તો ગુજરાતી વર્ષનો આઠમો મહિનો કયો છે બાળકો? તો કે ગુજરાતી વર્ષ પ્રમાણે, જો બાળકો અહીંયા આપણે વિક્રમ સંવત પ્રમાણે મહિનાઓના નામ લખ્યા, તેમાં આઠમો ક્રમ કયો આવ્યો? તો કે જેઠ મહિનાનો. તો વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો? તો અહીંયા આવશે જેઠ. ત્યાર પછી કીધું કે ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો? તો ફાગણ મહિનાની તરત જ પછીનો મહિનો, ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો આવશે? જો બાળકો ફાગણ મહિનો પાંચમો છે, તો છઠ્ઠો મહિનો કયો આવશે? તો કે ચૈત્ર. તો ફાગણ પછી તરત જ મહિનો કયો આવે છે? ચૈત્ર. ત્યાર પછી કીધું કે વૈશાખ મહિનાની તરત પહેલાનો મહિનો કયો? તો વૈશાખ મહિનાની ઉપરનો, તેની આગળનો મહિનો જોવાનો. તો વૈશાખ મહિનાની તરત જ આગળનો મહિનો કયો આવે? તો જો બાળકો અહીંયા સાતમો મહિનો છે વૈશાખ, તો છઠ્ઠો મહિનો કયો આવશે? ચૈત્ર. તો વૈશાખની આગળનો મહિનો કયો થયો? તો કે ચૈત્ર. તો જો બાળકો અહીંયા આપણે એક થી ચાર પ્રશ્ન કર્યા, હજુ પાછળના પેજ ઉપર પણ પ્રશ્નો આપ્યા છે, હવે તેને જોઈએ. ત્યાર પછી અહીંયા કીધું છે પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન કયો છે? તો કે વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો? જુઓ બાળકો શું કીધું છે. વિક્રમ સંવત પ્રમાણે, વિક્રમ સંવત પ્રમાણે એટલે કે ગુજરાતી વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો આવે છે? તો ભાદરવા મહિનાનો ક્રમ કયો આવશે બાળકો? જુઓ બાળકો, આપણે હાથમાં કરીએ અહીંયા એકથી, કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો. તો જુઓ બાળકો, અહીંયા આ આંગળી ઉપર, અહીંયા વચ્ચેના બીજા વેઢા ઉપર ભાદરવો આવ્યો, તો અહીંયા સુધીના આપણે વેઢા ગણીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર. તો ભાદરવા મહિનાનો ક્રમ કયો આવ્યો? તો કે અગિયારમો. તો અહીંયા આપણે જવાબમાં લખીશું. ત્યાર પછી છે ઈસવીસન પ્રમાણે વર્ષનો અગિયારમો મહિનો કયો? જો બાળકો અહીંયા લખ્યું છે છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન પ્રમાણે વર્ષનો અગિયારમો મહિનો. તો ઈસવીસન એટલે, તો કે અંગ્રેજી વર્ષ. ઈસવીસન પ્રમાણે વર્ષ એટલે કે અંગ્રેજી વર્ષમાં અગિયારમો મહિનો કયો આવે છે? તો અહીંયાથી આપણે ગણીએ, અહીંયા અગિયાર આવ્યા હતા અને આગળનો મહિનો ગણ્યો ત્યારે અહીંયા અગિયાર આવ્યા હતા. તો અહીંયા અગિયાર ઉપર જે મહિનાનું નામ આવશે તે આપણો જવાબ થશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. તો અહીંયા અગિયારમો મહિનો કયો આવ્યો? તો કે નવેમ્બર મહિનો. તો ઈસવીસન પ્રમાણે વર્ષનો અગિયારમો મહિનો કયો છે? તો કે નવેમ્બર. તો અહીંયા આપણે લખીશું નવેમ્બર. ત્યાર પછી છે ઓક્ટોબર મહિનાની તરત પહેલાનો મહિનો કયો? તો ઓક્ટોબર મહિનાની તરત જ પહેલાનો મહિનો કયો આવે? તો કે ઓક્ટોબરની પહેલા આવશે સપ્ટેમ્બર. કયો આવશે? ઓક્ટોબરની પહેલાનો, એટલે ઓક્ટોબરની આગળનો મહિનો જોવાનો. તો ઓક્ટોબરની પહેલા આવશે સપ્ટેમ્બર. તો અહીંયા આપણે લખીશું સપ્ટેમ્બર. ત્યાર પછી આઠમો પ્રશ્ન કીધો છે મે મહિનાની તરત પછીનો મહિનો કયો? તો મે મહિનો એટલે કયો મહિનો બાળકો? તો કે અંગ્રેજી વર્ષના મહિનાઓમાં મે મહિનાનું નામ આવે છે. મે મહિનાની તરત પછીનો મહિનો, તો આપણે આંગળીમાં ગણીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, પછી જૂન. તો મે મહિનાની પછીનો મહિનો કીધો છે, તો મે મહિના પછી કયો મહિનો આવ્યો? તો કે જૂન. તો અહીંયા આપણે જવાબમાં લખીશું જૂન. ત્યાર પછી કીધું છે નવમો પ્રશ્ન, ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો? તો ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી વર્ષ, અંગ્રેજી વર્ષ એટલે અંગ્રેજી મહિનાઓના નામ જોવાના, તેમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો આવે છે બાળકો? તો હવે આપણે તે કરીએ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. તો જુઓ બાળકો, અહીંયા જુલાઈ મહિનો આવ્યો, તો અહીંયા સુધીના આપણે ક્રમ ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો જુલાઈ મહિનાનો ક્રમ કયો આવ્યો? તો કે સાતમો. તો અહીંયા આપણે લખીશું જુલાઈ મહિનાનો ક્રમ આવશે સાતમો.
ત્યાર પછી કીધું છે ઈસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો? તો ઈસવીસન પ્રમાણે બાળકો વર્ષનો છેલ્લો મહિનો કયો આવે છે? ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી વર્ષ, અંગ્રેજી વર્ષ એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, તેને અંગ્રેજી વર્ષ, ઈસવીસન વર્ષ કહેવાય. તો ઈસવીસન પ્રમાણે છેલ્લો મહિનો કીધો છે, તો છેલ્લો મહિનો કયો આવશે બાળકો? તો કે ડિસેમ્બર. જાન્યુઆરીથી આપણે ચાલુ કરીએ પહેલો મહિનો, તો બારમો મહિનો કયો આવશે? તો કે ડિસેમ્બર. તો અહીંયા આપણો છેલ્લો મહિનાનો જવાબ આવશે ડિસેમ્બર. તો જુઓ બાળકો, આજના વિડીયોમાં આપણે પેજ નંબર 19 આખું અને પેજ નંબર 20 ઉપર આપણે 5 થી 10 સુધીના પ્રશ્ન જવાબ આપણે કર્યા. મુખ્ય પ્રશ્ન 8 છે, તેના 5 થી 10 પ્રશ્ન, 4 પ્રશ્ન આગળના પેજ ઉપર આપ્યા છે અને બાકીના 6 પ્રશ્ન અહીંયા આપ્યા હતા, તે આજના વિડીયોમાં પૂરા કર્યા. તમારે પણ બાળકો આવી જ રીતે પેજ નંબર 19 પૂરું કરવું અને પેજ નંબર 20 ઉપર અહીંયા જે આટલા 6 પ્રશ્નોના જવાબ છે તે સારા અક્ષરે લખીને પૂરા કરવા. અને હોમવર્કમાં તમારે ઈસવીસન એટલે કે અંગ્રેજી વર્ષ અને વિક્રમ સંવત એટલે કે ગુજરાતી વર્ષના મહિનાઓના નામ 2 વાર રફ બુકમાં લખવા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.